નમસ્કાર, ઇન ભરૂચ સમાચારમાં હું દીક્ષિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. રિવોલ્વરની અણીએ બે બુકાનીધારોએ ચાંચવેલ નજીક પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવી બે બુકાનીધારી રૂપિયા 30,000થી વધુની લૂંટ ચલાવી ફરાર. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લામાં માવઠાની આગાહીએ મગના ખેડૂતોની ચિંતા વધારી. સરકારે મગના ટેકાના ભાવ નક્કી ન કરતા ભરૂચમાં ખેડૂતોના મગના જથ્થાનો નષ્ટ પામે તેવી આશંકા. ભરૂચ જિલ્લામાં ખેડૂતોને ટેકાના ભાવ ન મળતા મગનો પાક માવઠાના કારણે નિષ્ફળ જવાનો ભય. અંગેશ્વરના કાપોદ્રા પાટિયા પાછળ આવેલા એપાર્ટમેન્ટમાં સોનું ચમકાવી આપવાના બહાને 5 તોલા સોનું લઈ બે ઠગ ફરાર. જીઆઈડીસી પોલીસ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી. અંકલેશ્વરમાં 29મી મેના રોજ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી મહાસંમેલન માહિતી આપવા ભરૂચમાં પત્રકાર પરિષદ યોજાઈ. ભરૂચ જિલ્લા પંચાયતને રૂપિયા 18 લાખની એમ્બ્યુલન્સની ભેટ. વાગરા તાલુકાના ચાચવેલ ગામ નજીક આવેલા વેલકમ પેટ્રોલ પંપ ઉપર ગનની અણીએ બે બુકાની ધારુ લૂંટારોએ લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા. હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે વાગરા પોલીસે લૂંટારોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. ઘટના અંગે વધુ મળતી માહિતી અનુસાર વાગરા સ્થિત ચાચવેલ ગામના પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે 2 જેટલા બુકાનીધારી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પેટ્રોલ પુરાવાના બહાને બાઇક ઉપર પેટ્રોલ પંપ ઉપર આવેલા 2 બુકાનીધારી લૂંટારુઓએ ગન બતાવી પેટ્રોલ પંપના કર્મચારીને ઓફિસમાં લઈ આવ્યા હતા, જ્યાં તેને માર મારીને ભયભીત કરી ઓફિસમાં રહેલી રોકડ રકમની માંગણી કરી હતી, જેમાં અંદાજે 30,000 રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારુઓએ કર્મચારીને ઓફિસમાં જ ગોંધી રાખી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવની જાણ પેટ્રોલ પંપના સંચાલકને થતા પોલીસને હકીકતથી વાકેફ કરવામાં આવી હતી. ચાચવેલ ગામ નજીક આવેલા વેલકમ પેટ્રોલ પંપ ખાતે ઘટેલી ઘટનાની જાણ થતા જ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ, જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસને વેગવંતી બનાવી હતી. રાત્રિ દરમિયાન હાજર પેટ્રોલ પંપના કર્મીઓની પૂછપરછ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કરવા સાથે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગનની અણીએ થયેલી લૂંટ અંગે પંથકમાં ભયનું વાતાવરણ છવાયું છે, ત્યારે લૂંટારૂઓને ઝડપી પાડવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે તે જોવું રહ્યું. ગઈ રાત્રે ચાંચવેલ ગામથી આગળ જતા રોડ ઉપર ભારત પેટ્રોલિયમ ના પેટ્રોલ પંપ ઉપર આ કામના ફરિયાદી કનકસિંહ દલપતસિંહ વાળા, જે પેટ્રોલ પંપ ઉપરનો એકાઉન્ટનું કામ સંભાળે છે, તે પોતે પંપ ઉપર એકલા હતા. તે દરમિયાનમાં રાત્રિના આશરે 1:30 વાગ્યાના સોમવારે મોટરસાઇકલ ઉપર 2 દુકાનીદારી અજાણ્યા હિસ્સામાં આવી પેટ્રોલ લેવાના બહાને તેમને દરવાજો ખોલાવી અને આ કનકસિંહની એકલતાનો લાભ લઈ તેના ગડદાપાટનો માર મારી હથિયાર બતાવી ભયમાં નાખી તેની પાસેના 31,647 રૂપિયા રોકડા, તેમજ તેનો 500 રૂપિયાનો મોબાઈલ અને તેનું પાકીટ દમ મારી લઈ લઈ અને તેઓ અત્રેરી ભાગી ગયેલ છે, જેની આ બાબતે વાગરા પોસ્ટેમાં ગુનો રજીસ્ટર એપીકો કલમ 357, 504, 506(2), 8 સેટ કલમ 1, 25C તથા 135 મુજબનો ગુનો રજીસ્ટર કરી આ ગુનાની આગળની તપાસ અમો ચલાવી રહી છે. ભરૂચ જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે અને તેમાં મગની ખેતીમાં મગનું ઉત્પાદન ઓછું થયું હોવા છતાં વેપારીઓ મગ નહીં જેવી કિંમત માંગતા હોવાના કારણે ખેડૂતોના મગના જથ્થાઓ ઘર અને ગોડાઉનમાં જ પડી રહ્યા છે અને આગામી 10 દિવસમાં માવઠાની આગાહીના પગલે સરકાર ખેડૂતોને ટેકાના ભાવ નક્કી નહીં કરે તો મગ બગડી જવાનો ભય સતાવી રહ્યો હોવાના પગલે ખેડૂતોએ ભારે આક્રોશ કાઢ્યો હતો. ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં 3,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગની ખેતી કરી હતી અને ફેબ્રુઆરીના અંતમાં મગનો પાક નહીં જેવો ઉતર્યો હતો, પરંતુ સરકારે મગના ટેકાના ભાવ હજુ સુધી નક્કી ન કર્યા હોવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં પકવેલો મગનો પાક ખેડૂતોના ગોડાઉન અને મકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. સરકારના જૂના ભાવે 7200 રૂપિયા ચાલી રહ્યો છે, ત્યારે બજારમાં વેપારીઓ 6000 રૂપિયા માંગી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ટેકાના ભાવ પણ મળ્યા નથી અને ટેકાના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં ન આવતા અને ઓનલાઈન બુકિંગ અંગેની કોઈ પણ જાતની જાહેરાત પણ ન કરવામાં આવતા આજે મગની ખેતી કરેલા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.
सरकार द्वारा आगामी 10 दिवस में खेडूतों मगना पाकना टेकाना भाव नक्की करवामां नहीं आवे अने हवामान विभाग की मावठानी आगाही पगले 10 दिवस सुधी में मगना पाक ने जो मावठानी असर थशे तो मगनो पाक निष्फळ जवानो भय ऊभो थयो छे। त्यारे खेडूतों पेट पर पाटो मरतु मावठू साबित थाय तो नवाई नहीं, कारण के भरूच जिल्लामां मोटा भागना खेडूतोना खेतरोमां मगनो पाक सीजन मुजब उतार्यो नथी अने जे उतार्यो छे तेना टेकाना भाव न मळवाना कारणे खेडूत पायमाल थवानी આરે આવી ગયો છે। મારું નામ હસુભાઈ પટેલ છે, હું ખેડૂત સમાજનો આગેવાન છું, હું પોતે ખેડૂત છે અને મેં પોતે ખેતી કરું છું અને મેં મગનું વાવેતર 100 વીંગા કર્યું હતું, એમાંથી 50 ક્વિન્ટલ મગ થયા છે, એવા હજારો એટલે 3000 હેક્ટર મગ ખેતી થયેલી છે ભરૂચ જિલ્લાની અંદર, તેમાં વાગરા તાલુકો ભરૂચ તાલુકો કે જ્યાં આગળ બીજો કોઈ વિકલ્પ નથી મગ વાવ્યા તો મગનું વાવેતર ઘણું જ થયું પણ એનું ઉત્પાદન બહુ ઓછું થયું। દાખલા તરીકે વિંગે 20 કિલો અને 30 કિલો અને કેટલાકને તો એ પણ નથી પાક્યા અને પોતે ખેતરો ફેરવી કાઢેલા છે એવા કિસ્સા છે, અને તેમાં પણ મુસીબત એ થાય કે વેપારી શોષણ કે વેપારી ઓછા ભાવથી મગ માગે, 7200 ભાવ હોય છે ટેકાનો દર વર્ષે સરકારનો, આ વખતે સરકાર બહાર પાડ્યો નથી ટેકાનો ભાવ અને સરકાર લેતી નથી, એના કારણે વેપારીઓને થઈ 6000ની અંદર એ મગ વેચવા તૈયાર મજબૂર થઈ ગયેલા છે ખેડૂતો, અને જો આ વસ્તુ ધ્યાનમાં સરકાર નહીં લે તો અગર જો આવીને માવઠું થઈ ગયું આગાહી છે ને તો મગ ખલાસ થઈ જશે, અને મગ ખલાસ એટલે ખેડૂત ખલાસ થઈ ગયા, અને ખેડૂત ખલાસ થઈ ગયા એટલે આવતા વર્ષથી ખેતી કરવા માટે પણ એ શક્તિમાન ઊભા નહીં થાય એવી મારી એક ચિતાર છે, એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે કોઈ હિસાબે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે લેવાને ટેકાના ભાવ જાહેર કરે, સરકાર આ મગ લેવાનું તાત્કાલિક સેન્ટરો પર એપીએમસી ચાલુ કરે, ભરૂચ વાગરા અને આમોદ આ 3 સેન્ટરો પર કે દરેક સેન્ટરો પર ચાલુ કરે એવી મારી ખાસ નમ્ર વિનંતી છે। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાછળ આવેલા સજાનંદ એપાર્ટમેન્ટમાં સોનું ચમકાવી આપવાના બહાને 5 તોલા સોનું લઈ બેઠક ફરાર થઈ જતા જીઆઈસીસી પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સમી રોડ ઉપર આવેલ સજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્ણિમાબેન અતુલભાઈ દવે પોતાના ઘરમાં હતા, તે દરમિયાન 2 જણા શખ્સો સોનું ધોવાના બહાને ઘરમાં પ્રવેશ્યા હતા, બંને ભીચા બજે પૂર્ણિમાબેન પાસેથી સોનાની ચેન સોનાના પાટલા તેમજ અન્ય ચીજવસ્તુઓનું સોનું ધોવાના બહાને લઈ છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા। અંગેની જાણ જીઆઈડીસી પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પૂછપરછ કરી 2 જણા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પણ સોનું ધોવાના બહાને છેતરપિંડીના અનેક બનાવો બન્યા હોવા છતાં પણ આ ગેંગ કાબૂમાં આવી શકી નથી તો લોકો પણ સતર્ક થઈ રહ્યા નથી। મારું પૂર્ણિમાબેન દવે છે, સહજાનંદમાં રહું છું। આજે મારા ઘરે 2 વ્યક્તિ આવ્યા હતા, કીધું કે સોનું ને ચાંદી તમારું સાફ કરીને આપીએ છીએ, મને વિશ્વાસ ના આવ્યો પણ એમને થોડું સેમ્પલ આપ્યું અને મારું ચાંદીની બાળકી હતી જે ભગવાન પાસે મેં રાખેલી નૈવેદ્ય ધરાવવા માટે એ સાફ કરી આપી, અને પછી કીધું કે લાલ કલરનું કેમિકલ કાઢી મારી સોનાની ચેઇન અને 2 પાટલા ઉપર લગાવીને કહે છે કે આ તમારું કાળું પડી જશે એટલે જલ્દી જલ્દી પાણી ઉકાળો, હળદર નાખો અને કુકરમાં બંધ કરીને મૂકો। તો હું મૂકવા ગઈ એટલીમાં મારી પાછળ આવી અને રસોડામાં એમને તરત જ ચાલુ કર્યો ગેસ અને ચેઇનને પાટલા મને કાઢીને મૂકવાનું કીધું, મેં કીધું મંગલસૂત્ર હું નથી કાઢતી મારા ગળામાંથી, તોય મને કીધું કે ના, કહે છે તમે કુકરમાં નાખો, હળદર નાખું છું અને કહે છે કે સરસ સાફ થઈ જશે 5 જ મિનિટમાં, અને ચાલુ કર્યું ગેસ અને વિઝલ મૂકી અને કહે છે હું હમણાં આવું છું, 5 મિનિટમાં હું જઈને આવું છું, મને ટાઈમ કમ છે મારી પાસે। એક જણ અંદર આવ્યા હતા અને એક જણ બહાર ઊભા હતા જે નીચે તરત જતા રહ્યા, અને પછી આ મારી સાથે જે રસોડામાં ઊભા હતા એ વ્યક્તિ પણ જલ્દી ફટાફટ નીચે ઉતરીને જતા રહ્યા, કહે છે કે હું હમણાં આવું છું। એટલી વારમાં મને શક થયો એટલે તરત મેં ગેસ ખોલી, પેલું કુકર કાઢી અને વિઝલ ખોલીને મેં અંદર જોયું તો ઘરેણા નહોતા અંદર, અને મારા એ મારા 5 તોલાનું સોનું હતું અંદર, મારું મંગળસૂત્ર 33 વર્ષથી મારા ગળામાં પહેરતી હતી, કોઈ દિવસ કાઢતી નહોતી અંદર, મને તરત જ બહુ જ શોખ થયો એટલે તરત હું પાછળ જ ભાગીને જોવા ગઈ, નીચે કામવાળાબેન ઊભા હતા, મેં એને પણ પૂછ્યું કે પહેલાં સફેદ કલરવાલા શર્ટ પહેરીને ગયા, બૂટ પહેરીને 2 જણ આવ્યા હતા એ કંઈ ગયા, તો કે છે એ લોકો બાઇકમાં ભાગી ગયા, નાસી ગયા। અંકલેશ્વરમાં 29મી મેના રોજ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે।
શ્રી રાષ્ટ્ર રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા અઠવાડિયામાં 2 દિવસ શનિવાર અને રવિવાર ગુજરાતના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાં પ્રવાસ કરી સમિતિઓનું ગઠન કરી કરણી સેના પરિવારની સ્થાપના કરી સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા રાજકીય, વ્યવસાયિક, શૈક્ષણિક, રોજગારલક્ષી હોય આ તમામ ક્ષેત્રોમાં આગળ આવવા સંગઠિત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સમાજમાં અનેકો ફોટાઓ પાડી દેવાયા છે, તે તમામ ફોટાઓ દૂર કરી મા ભવાનીના નામે એક થવાની હાકલ કરવામાં આવી છે. પ્રદેશની ટીમ અઠવાડિયામાં 2 દિવસ પ્રવાસ કરે છે, જ્યારે જિલ્લાની 1 દિવસ પ્રવાસ કરી ગામડે ગામડે સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે હવે જે તે જિલ્લાઓમાં પ્રવાસ કરી ત્યાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરી સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન કરવાનો નિર્ણય કરાયો છે, જે અંતર્ગત તારીખ 22મીના રોજ અમરેલી જિલ્લાનું સંમેલન, 29મીના રોજ ભરૂચ તથા અંકલેશ્વર ખાતે પ્લોટ નંબર 900 યોગી એસ્ટેટની બાજુમાં GIDC ખાતે સાંજે 4-6 મહારેલી અને સાંજે 6-9 મહાસંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. જે અંગેની માહિતી આપવા ભરૂચ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરણીસેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત, સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ જીતેન્દ્રસિંહ રાજપૂત, સાઉથ ગુજરાત મંત્રી ભગતસિંહ ડોડિયા, ભરૂચ જિલ્લા પ્રમુખ કિરપાલસિંહ વાઘેલા સહિત અને અગ્રણીઓએ માહિતી આપી. પંચાયતથી પાર્લામેન્ટ સુધી સમાજનું વર્ચસ્વ વધારવા અને સમાજના ઉત્થાન માટે ઉદ્દેશ સમાજની એકતા અને સમાજનો વિકાસ અને સમાજ સદમાર્ગ તરફ લઈ જવાની કવાયત હોવાનું જણાવ્યું હતું. 29 મે 2022 રોજ ભરૂચમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલીનું મહાસભાનું આયોજન કરવા જઈ રહી છે. ઉદ્દેશ્ય અને હેતુ એક જ છે કે હવે સમાજને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જવાનું છે. ક્ષેત્રમાં રાજકીય હોય, વ્યવસાયિક હોય, શૈક્ષણિક હોય કે રોજગારિક હોય, તમામે તમામ ક્ષેત્રમાં સમાજને આગળ લઈ જવાનું અમે વિશ્વ પ્રતિજ્ઞા કરી છે અને સમાજ મારી સાથે છે, ગામડે ગામડે મારી સાથે છે. તો આ શક્તિ પ્રદર્શનના માધ્યમથી, સમાજની એકતાના શક્તિ પ્રદર્શનના માધ્યમથી અમે આવનારા સમયમાં જે પણ ચુનાવો થશે, સરપંચના હોય કે નગર પંચાયતના હોય કે સાંસદના હોય કે ધારાસભ્યના હોય, તમામે તમામ ચુનાવોમાં અમારા પ્રતિનિધિત્વને અમે જીતાડીશું. એટલે જ્યાં જ્યાં અમારું પ્રભુત્વ છે ત્યાં ત્યાં અમારે પ્રતિનિધિત્વ જોઈએ. એટલે આ સમાજની એકતાના શક્તિ પ્રદર્શનના માધ્યમથી અમે રાજનીતિક પાર્ટીઓને બતાવવા માંગીએ છીએ કે હવે અન્યાય અમે બરદાસ્ત નહીં કરીએ, તમારે અમને ટિકિટ આપવી પડશે અને જીતાડવાની જિમ્મેવારી અમારી છે. આ જ હેતુથી આ તો ભરૂચનું કાર્યક્રમ છે, અમે અમરેલીમાં પણ કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે ભુજમાં પણ અમારો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એટલે આખા ગુજરાતમાં તમામે તમામ જિલ્લાઓમાં ટૂંક સમયમાં આવી મહારેલી અને મહાસભા થવા જઈ રહી છે અને સમાજની એકતા અને સમાજને સંગઠનને લઈ અને આવનારા સમયમાં સમાજને ન્યાય અને અધિકાર અમે અપાવીને જ રહીશું. રાજ્યની કેટલી બેઠકો હશે જેમાં આપનું પ્રભુત્વ છે અને ટિકિટ માંગશો? સાહેબ 40-40 આસપાસ એવી બેઠકો છે જિલ્લા વાઇઝ, તમને હું લિસ્ટ આપીશ. ત્યાં અમારું પ્રભુત્વ છે, કચ્છ છે, તમારો વડોદરા છે, તમારો આણંદ છે, ખેડા છે, સાબરકાંઠા છે, ત્યાં બનાસકાંઠા છે, એવી તો ઘણા બધા જિલ્લાઓ છે જ્યાં અમારું પ્રભુત્વ છે. તમને અમે નામ સાથે લિસ્ટ સાથે આપીશું અને આવનારા સમયમાં આ સમાજને અમે દરેક ક્ષેત્રમાં આગળ લઈને જઈશું. ભરૂચ જિલ્લામાં કાર્યરત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના લોકોને તાત્કાલિક પડતી ઇમરજન્સી સેવાઓ માટે ₹18 લાખના ખર્ચે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. ભરૂચના ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં મહિલાઓ અને બાળકોના શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, કોવિડ રિલીફ જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ સામાજિક ઉત્થાન માટે વર્ષ 2001થી કાર્યરત છે, જેમાં અભિવૃદ્ધિ કરતા ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સરકારની આરોગ્યની સુવિધામાં વધારો કરાતા ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી રમેશ કાસોદરા દ્વારા છેવાડાના ગ્રામજનોને આરોગ્ય માટેની તાત્કાલિક સેવાઓ મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયતને ₹18 લાખની એમ્બ્યુલન્સ દાન આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ હલભાબેન પટેલ, આરોગ્ય વિભાગના આરતી પટેલ, જિલ્લા મુખ્ય અધિકારી ડોક્ટર GS દુલેરાએ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી લોકસેવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. અમને જિલ્લા પંચાયત આરોગ્ય ખાતામાં એમ્બ્યુલન્સ અમને પરત કરી આપી છે, એમનો ખૂબ ખૂબ અભિનંદન. અને આવા નવા કાર્ય કરતા રહે, ખૂબ ખૂબ એમને અભિનંદન છે. આવું નવું કાર્ય કરતા રહે. બસ આજે ગ્રામ વિકાસ ટ્રસ્ટ થ્રુ અમને એક એમ્બ્યુલન્સ મળી છે. આ એમ્બ્યુલન્સનો ખર્ચ 18 લાખનું ગ્રામ વિકાસ ટ્રસ્ટ કર્યું છે. જિલ્લામાં ટોટલ 41 PSCs છે. સરકાર થ્રુ પણ એમ્બ્યુલન્સીસ આપવામાં આવે છે, પણ અમુક ઘણા વર્ષો જૂની થઈ જાય અને કોઈ કારણથી બગડી જાય તો કઈ વાર અમને એવું લાગે છે કે અમુક જગ્યા અમારે વેકેન્સી રહે છે. તો એના કારણે GVT થ્રુ અમને એક એમ્બ્યુલન્સ મળી, તો અમે GVTનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
આમાં જાહેર આરોગ્યમાં એનો બહુ ફરક પડશે. એક પીએચસી ઉપર અમે આપશું તો કોઈ પણ ગામમાં જરૂરિયાત હોય, દૂરથી કોઈને લાવવાનું હોય તો એમાં મદદ મળશે. તો આ બદલ અમે જીવીટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સિવાય જીવીટી એજ્યુકેશન અને ન્યુટ્રિશનમાં પણ અને મેન્સ્યુઅલ હાઇજીનમાં પણ અલગ અલગ પ્રોજેક્ટ સરકારની સાથે મળીને કરે છે. તો અમે એ રીતે જ અમારી જે કોઓર્ડિનેશન અને સાથ ચાલી રહ્યું છે એ રીતે જ અમે આગળ પણ એની સાથે કામ કરશું. અને ફરીથી એકવાર એનો એમ્બ્યુલન્સ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. બ્રિલિયન્ટ ટ્યુટર, અ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ ફોર આઈઆઈટી, જેઈઈ, નીટ, એડમિશન ઓપન ધોરણ 9-12, સીબીએસઈ, જીએસઈબી, આઈસીએસઈ, જેઈઈ, નીટ, ગુજકેટ, બેસ્ટ ફેસિલિટીઝ, ઓનલાઈન ઓફલાઈન ટેસ્ટ સિરીઝ, ક્વોલિટી કન્ટેન્ટ, અભ્યાસ સામગ્રી, ડાઉટ ક્લિનિક, ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ. અનુભવી ફેકલ્ટી એન્જિનિયર ચંદન કુમાર, એન્જિનિયર ભાવેશ પટેલ અને ડોક્ટર કેયુર પટેલ, જે દરેક શીખનારની તેજસ્વીતા લાવે છે. એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્રિલિયન્ટ ટ્યુટર. A11 ચિત્રકૂટ સોસાયટી, તુલસીધામ ચોકડી, ઝાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 87-58-80-01-59, 98-98-70-31-62, 98-98-23-84-71. ફેમિલી સાથે આવી મજા કરી હતી, યાદ નથી ને? તો હવે બનાવો ફેમિલી ટાઈમ ને ફન ટાઈમ એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ સાથે. ફેમિલી સાથેની અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક. પામલેન હોસ્પિટલ, ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડોક્ટર વસીમ રાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર મયંક પરીખ તેમજ ડોક્ટર નિસર્ગ ત્રિવેદી, MS ઓર્થો, હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાંત ડોક્ટર જિગેશ મહેતા, MBBS, MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈ પણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડોક્ટર ચિન્મય, કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. માં કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97-378-55-550, 0-26-42-263-108. પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિ નગર, ભરૂચ. આમાં ચોકડી ઉપર મટીરિયલ ભરેલી ટ્રક ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ ટ્રકને નુકસાન થયું હતું. દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જોડતા મુખ્ય ધોરીમાર્ગની વચ્ચે આમો ચોકડી ઉપરથી મટીરિયલ ભરેલી ટ્રક ડિવાઈડર સાથે ટકરાઈ શીટ શાસન કરતા ગભરાટ પ્રસરી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ડિવાઈડર ઉપર કોઈ રેડિયમ સાઇનબોર્ડ ન હોવાથી અનેક ગાડીઓ ડિવાઈડર ઉપર ચડી જતા નુકસાન થયું છે અને અનેકવાર મીડિયા સમક્ષ તેમજ સ્થાનિક આગેવાનોએ લેખિત અને મૌખિક ફરિયાદો સંબંધિત કચેરીએ કરેલી હોવા છતાં 2 વર્ષ પૂર્ણ થવાની આરે છે છતાં નિંદ્રાધીન અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. શું અધિકારીઓ કોઈ મોટી જાનહાનીનું આમંત્રણની રાહ જોઈને બેઠા છે? અંગેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબી પોલીસે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતા બુટલેગર કિશન મનાભાઈ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 137 નંગ બોટલ અને ફોન મળી કુલ 21,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર રોહિત મના વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગર કિશન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત મડુરી સર્કલ પાસે આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે શિક્ષણાધિકારીને પાઠ્યપુસ્તકમાં મહારાણા પ્રતાપની જીવનકથાનો વિસ્તૃત લેખન સમાવેશ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય ઇતિહાસના પાના ફેરવતા તે આવા મહાન યોદ્ધાઓ વિશે જાણીતું છે જે લોકોના હૃદયમાં હજી અમર છે. જ્યારે પણ ભારત પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેઓ અનુપમ શક્તિથી ભીંજાતા રાજાઓ દ્વારા તેઓનો ભારે સામનો કરવો પડ્યો હતો. બહાદુરી, મહાન યોદ્ધા અને આશ્ચર્યજનક બહાદુરી અને હિંમતનું પ્રતિક મહારાણા પ્રતાપની આજે 482મી જન્મજયંતિની ભરૂચ મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિના સભ્યો દ્વારા મડુરી સર્કલ પાસે આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વીર યોદ્ધાની વીરતાને યાદ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને શિક્ષણ મંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી કે ધોરણ 7 ની પાઠ્યપુસ્તકમાં મહાન યોદ્ધા મહારાણા પ્રતાપ વિશેના પાઠમાં વિસ્તૃત માહિતી ઉમેરી નવી પેઢીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે, જેથી આવનારા સમયમાં મહારાણા પ્રતાપની યશગાથા બાળકોના જીવનમાં હર હંમેશા પ્રવર્તી રહે. સમગ્ર ભારતના ઇતિહાસને ખંગાળીને જોઈશું તો જાણીશું કે હજારો વર્ષથી ભારતની ઉપર આક્રમણકારીઓ આક્રમણ કરતા આવ્યા છે, આપણા સ્વાભિમાનને આપણા સેવાભાવને રોંધતા આવ્યા છે અને એવામાં 1600મી સદીની અંદર એક એવા રાજા, એક એવા શાસકનું, એવા શાસકના વિચારધારાનું ઉદય થાય છે કે જેમણે એક સમૃદ્ધ રાજ્યના રાજા હોવા છતાં પોતાની પ્રજાના સ્વાભિમાન માટે ઘાસની રોટલી ખાઈ જમીન પર સુવાનું પસંદ કર્યું, પરંતુ પોતાના પ્રજાના સ્વાભિમાન જોડે કોઈ પણ પ્રકારનો છેડા ન થવા દીધા. એવામાં આજે જ્યારે 482મી જયંતિ એવા રાજાની, મહારાણા પ્રતાપની 482મી જન્મ જયંતિ હોય ત્યારે આજે મહારાણા પ્રતાપના નંદેલાવ ગામ ખાતે આવેલ મહારાણા પ્રતાપ ચોકની અંદર એનું રિનોવેશન કરવામાં આવ્યું અને એક આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે જિલ્લા રાજ્ય શિક્ષણ મંત્રીને આપવામાં આવ્યું કે 7મા ધોરણની અંદર મહારાણા પ્રતાપનું જે ઇતિહાસનું વર્ણન થયેલું છે એ ખૂબ ટૂંકું છે. મહારાણા પ્રતાપ વિશે સંક્ષિપ્તની અંદર નહીં પરંતુ વિગતવાર એમના વિશે માહિતી આવનાર પેઢી સુધી પહોંચાડવામાં આવે. એમના જન્મજયંતિ આજે 482મી છે. 482 વર્ષ બાદ પણ આજે જ્યારે મહારાણા પ્રતાપ વિશેના દ્રષ્ટાંતો, એમના ઉદાહરણો આપણી સામે આવે છે તો આપણી અંદર ઝૂમ ચડાઈ દે એવા પ્રકારના એમના જે ઉદાહરણો છે એવા આવનાર પેઢી સુધી પહોંચવા જોઈએ, એ સાથેનું આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે જિલ્લા રાજ્ય શિક્ષણ મંત્રીને આપવામાં આવ્યું હતું. અગ્રશણા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આજથી પ્રારંભ થયો હતો. તારીખ 9 અને 10 મે સોમવાર મંગળવારના રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે આરોગ્ય ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવી રહ્યા છે. સ્થળ ઉપર જ આવકના દાખલા પણ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેનો લાભ લોકો લઈ રહ્યા છે. પાલિકા પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓએ કેમ્પ સ્થળની મુલાકાત લઈ વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. પાલિકા પ્રમુખ વિનય વસાવાએ આ કેમ્પનો લાભ લેવા પ્રજાજનોને અપીલ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આરોગ્ય ઉત્કર્ષ પહેલ અંતર્ગત 9 અને 10 આ 2 દિવસ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વર નગરજનોને એક પણ વ્યક્તિ આ માં આયુષ્યમાન કાર્ડથી વંચિત ન રહે એના માટે અહીંયા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, જેમની પાસે આ આયુષ્યમાન કાર્ડ કરાવવા માટે આવકનો દાખલો, રેશન કાર્ડ અને આધાર કાર્ડની જરૂરત હોય છે
परंतु जेमनी पासे आवकना दाखला पण न होय तो एना माटे पण वहीवती तंत्र वटी अहींया आवकना दाखला माटेना पण मानसो बेसाड़वामां आव्या छे, जेथी करीने ए लोको आवकनो दाखलो पण करावी शकशे अने त्यारबाद आयुष्मान कार्डनो लाभ लई शकशे। શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શિનોર ખાતે નવનિર્મિત સરદાર પટેલ માર્કેટયાર્ડ સંકુલના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જો કે તેમાં પાંખી હાજરી જોવા મળી હતી। શિનોર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની માલસર રોડ ઉપર આવેલી બિન ઉપજાઉ પડતર જમીન ઉપર કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત આધુનિક બજાર અને ગોડાઉન સાથે રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર પટેલ માર્કેટયાર્ડ સંકુલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સહિત તેઓની ટીમ દ્વારા છેલ્લા એક પખવાડાથી ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સમય કરતા 2.5 કલાક મોડા આવતા આગ દજાડતી ગરમીમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકો નિરાશ થઈને કાર્યક્રમ સ્થળેથી નીકળી ગયા હતા, જે બાદ આવી પહોંચેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના વરદ હસ્તે નવનિર્મિત સંકુલનું રિબિન કાપી ઉદઘાટન કરાયું હતું। ત્યારબાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની સુખડી તુલા કરવામાં આવી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી પ્રદીપસિંહ પરમાર, સહકાર અને ઉદ્યોગ ગુજરાત રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, મધુભાઈ શ્રીવાસ્તવ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શિનોર મુકામે આજે ચેરમેન શ્રી સચિનભાઈ એમના અધ્યક્ષસ્થાને અને જિલ્લાના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ એમની સાથે મળીને આજે એપીએમસીના લોકાર્પણનો કાર્યક્રમ હતો। આવવામાં મને ચોક્કસ મોડું થયું છે, છતાં પણ જે ઉમરકાભેર અહીંયા સ્વાગત થયું અને જે કુપોષિત બાળકોને પોષિત કરવા માટેની જે યોજના હમણાં સરકાર અને પાર્ટી દ્વારા ચાલી રહી છે, તેના માટે સુખડીથી તુલા કરીને એ જરૂરિયાતમંદ બાળકોને વેચવા માટેનો પણ સાથે સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એપીએમસી એ ખેડૂતોના હિત માટે કામ કરતી હોય છે, ખેડૂતોને પૂરતો ભાવ મળે, સમયસર પૈસા મળી જાય એના માટેની એપીએમસી જે અહીંયા આજે મળી છે ખેડૂતોના હિતમાં સાથે ખૂબ મોટો ફાયદો થશે। બજાર સમિતિની બધા ઉદ્યોગ માટે ખેડૂતો માટેનું દુકાનોનું ખાતમુહૂર્ત છે, 3 કરોડ સરકારના છે, 3 કરોડ બજાર સમિતિના છે, 6 કરોડ થઈને આ બજાર સમિતિનો કાર્યક્રમ ખેડૂતો માટે શિનોર ખાતે પહેલી વખત સાંભળી રહ્યો છું કે 3 કરોડ પંચાયતના છે અને 3 કરોડ સરકારના છે, 6 કરોડની યોજના થઈને ખેડૂતો માટેનો લાભ પહેલી વખત શિનોરમાં મેં સાંભળી રહ્યો છું। બહુ ધન્યવાદ છે ચેરમેનને, ધન્યવાદ છે બધા જ આગેવાનને અને વધારે ધન્યવાદ છે ભારતીય જનતા પાર્ટીને કે જે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસોના કાર્ય કર્યા છે અને ગામે ગામ જે વિકાસ કર્યો છે, ખરેખર ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતના અંદર એટલા મોડલ લઈને નીકળ્યા છે કે બ્રિજ બનાવ્યા છે, રોડ બનાવ્યા છે, એક ગામને બીજા ગામને રોડ જોઈન્ટ કર્યા છે, જે જે કામો બાકી છે વંચિત એ કામોને બી પરિપૂર્ણ કરવાના છે એ અમને ખાતરી છે અને ભારતીય જનતા પાર્ટી રહેશે અને ભારતીય જનતા પાર્ટી જીતશે, ચૂંટણી આવશે તોય ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે અને ચૂંટણી આવશે તો હું જાતે બી લડવાનો છું અને જીતવાનો છે અને ભાજપ જોડે રહેવાનું છું। વરાછાના વિવિધ વિસ્તારમાં ફ્લાયઓવર બનાવ્યા બાદ પણ વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગીચોક જેવા વિસ્તારોની અંદર ડાયમંડ ફેક્ટરી હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે। આથી ટ્રાફિક કર્મચારીઓ વાહન ચાલકોને મસમોટો દંડ ફટકારે છે તેવી ફરિયાદ મળતા ધારાસભ્ય કુમાર કાનાણી હીરાબાગ સર્કલ ઉપર પહોંચ્યા હતા અને અધિકારીઓને બોલાવી માનવીય અભિગમ રાખીને દંડ ન ફટકારવા જણાવ્યું હતું। આ વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડ ફેક્ટરી આવેલી છે, તેના કારણે બાઇક ચલાવતા લોકોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે। ઘણી જગ્યાએ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેમજ કોર્પોરેશનની કામગીરીના કારણે ઘણા રસ્તાઓ પણ બંધ છે। ટ્રાફિકના કર્મચારીઓ સતત વાહન ચાલકોને દંડ ફટકારતા હોવાની ફરિયાદ વધી રહી છે, લોકો આર્થિક બોજ વધતો હોવાની વારંવાર ફરિયાદ પણ કરતા હતા। કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે મે અગાઉ પણ લેખિત અને મૌખિક ટ્રાફિક બાબતે રજૂઆત કરી હતી, કોરોના સંક્રમણના કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિ પણ નબળી પડી હતી, તેવા સમયે દંડ લેવો યોગ્ય ન હોવાની વાત પણ અગાઉ કરી હતી। છેલ્લા 15-20 દિવસથી ટ્રાફિક જવાનો દ્વારા કરવામાં આવતા દંડની ફરિયાદ મારા સુધી આવતા મેં ડીસીપીને લેખિતમાં અને ફરજ ઉપર રહેલા અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરી। થોડા સમય પહેલા મેં મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી કે ભાઈ
આ સમયની અંદર દંડ વસૂલવો, બરાબર મને વ્યાજ બી લાગતો નથી. અને મારી માગણીને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના દંડ વસૂલવાનું બંધ પણ થયું હતું, પરંતુ છેલ્લા 15-20 દિવસ ફરીવાર દંડ વસૂલવા માટેનું કામગીરી શરૂ થઈ છે. મને લગભગ 5-7 દિવસથી ફરિયાદો આવતી હતી કે વરાછાની અંદર ફરીવાર દંડ ઉઘરાવવાનું શરૂ થયું છે. મારી બહુ સ્પષ્ટ વાત છે કે આ સમયની અંદર હવે ટ્રાફિકના નિયમોને નામે માણસને ઊભો રાખવામાં આવે, તારે નંબર પ્લેટ તૂટેલી છે, તારી પાસે પીયુસી નથી, તારી પાસે લાયસન્સ નથી, એવી અલગ અલગ કલમો નાખીને તારે 4000 દંડ થાય છે એવું વાત કરવામાં આવે. અને 4000ના દંડની બીક બતાવીને 500-1000 રૂપિયામાં પતાવટ કરવામાં આવે, અને જો પતાવટ ના કરે તો એની ગાડી ડિટેન કરવામાં આવે, આરટીઓમાં લઈ જાય અને 4000 રૂપિયા આપીને ગાડી છોડાવવાની. એની ગાડી 7000ની હોય 4000 દંડ થાય. મારું સ્પષ્ટ માનવું છે કે જેને જે કરવું હોય તે કરે, પણ હું વરાછાની અંદર એક પણ વ્યક્તિને દંડ ઉઘરાવવા દેવાનો નથી. આ મારી સ્પષ્ટ વાત છે. હું કોઈ પણ હિસાબે કોઈ પણ વ્યક્તિને વરાછાની અંદર દંડ ઉઘરાવવા દેવાનો નથી, અને જો કોઈ દંડ ઉઘરાવશે તો હું એ સ્થળ પર જ રામધૂન લઈને એનો વિરોધ કરીશ. અસલ અમદાવાદી તવા ફ્રાય. ભરૂચ, સુરત અને માઉન્ટ આબુ બાદ હવે નવીપુરમાં અસલ અમદાવાદી તવા ફ્રાય. આપની આતુરતાનો અંત અસલ અમદાવાદી તવા ફ્રાય હવે શરૂ થઈ ચૂક્યું છે. નેશનલ હાઈવે નવીપુર પાસે હોટલ સાહિલની બાજુમાં જ્યાં નોનવેજ બીચ સ્વાદિષ્ટ તથા ક્વોલિટી ભોજન માટે અચૂક પધારો નવા રંગરૂપ સાથે શરૂ થઈ ગયું છે. દાવત, બર્થડે પાર્ટી માટેની ખાસ સુવિધા તવા ફ્રાય, ચાઇનીઝ વેજ નોનવેજ, મોગલાઈ તવા ફ્રાય, અવનવી વાનગીઓ ઉપલબ્ધ અને સાથે સાથે મોજીટો, ફ્રેશ જ્યુસ, ફાલુદા પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. સમય સાંજે 5:30 થી રાત્રે 12 સુધી સરનામું અસલ અમદાવાદી તવા ફ્રાય, હોટલ સાહિલ પાસે, નેશનલ હાઈવે નવીપુર, ભરૂચ. નિધિ વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેલ્લા 20 વર્ષથી ઝાડેશ્વર તુલસીધામ ભરૂચ સ્થિત સૌથી વધુ વિશ્વસનીય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. નર્સરી, પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, એચએસસી સાયન્સ અને કોમર્સ, બાળકોના પૂર્ણ વિકાસ માટે હંમેશા તત્પર. વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સાથે સાથે સાંસ્કૃતિક વિકાસ ઉપર પણ વધારે ધ્યાન. અનુભવી શિક્ષકો દ્વારા સાચું અને સારું માર્ગદર્શન. થિયરી અને પ્રેક્ટિકલ નોલેજ માટે અલગ અલગ પ્રવૃત્તિ જેવી કે ખેલકૂદ, કરાટે, સ્વરક્ષાની ટ્રેનિંગ, વિવિધ સ્થળોની મુલાકાત કરવામાં આવશે. તમારા બાળકોના સાચા અને સર્વાંગી વિકાસ માટે તરત જ એડમિશન લો. નિધિ વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પ્લોટ નંબર 47-48, શ્રી રંગકૃપા સોસાયટી, તુલસીધામ, મક્તમપુર, ભોલાવ, ભરૂચ. ફોન નંબર 0246-42-99-51. આમોદમાં લાખા ભાઈજીની વેલડી માતાના મંદિરે પાટોત્સવ ઉજવણી અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આમોદમાં રબારી વાડમાં આવેલા મેલડી માતાના મંદિરે શંકરભાઈ રબારી ભુવાજી દ્વારા વર્ષોથી માતાની સેવા કરવામાં આવે છે. માતાના મંદિરે ભક્તો આસ્થાભેર આવે છે, તેમજ માઈ ભક્તો શ્રદ્ધાભેર શીશ ઝુકાવી માતાના આશીર્વાદ મેળવતા હોય છે. આમોદમાં રબારી વાડ ખાતે આવેલા લાખા ભાઈજીની મેલડી માતાના મંદિરે અનોર ગામના વિદ્વાન પંડિત દિનેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞમાં નવદંપતીએ પૂજા અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સાંજે 5 કલાકે નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. માતાજીના મંદિરના પાટોત્સવ તથા નવચંડી યજ્ઞ નિમિત્તે શંકરભાઈ રબારી ભુવાજી દ્વારા સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમોદનગર તેમજ આસપાસના ગામ લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ ઉપરાંત રાત્રિના સમયે માતાજીના મંદિરે લીલુડો માંડવો પણ યોજાયો હતો, જેમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી. આજનો પવિત્ર દિવસ એટલે જેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે, આજે વૈશાખ સુદ છઠ ઉપર સાતમ, જેને ગંગા સપ્તમી કહેવાય, અને પૂર્વ નક્ષત્ર 12 વાગ્યા પછી પુષ્ય નક્ષત્રનો આરંભ, એટલે ગુરુ પુષ્યામૃત જીવો એક વિશેષ આજો ત્રિવેણી સંગમ
આ લાખાભાઈજીની મેલડી માં આમોદનું પવિત્ર સ્થાન ને એની અંદર આજે એક વિશેષ પાટોત્સવ કર્મ ને એની સાથે નવચંડી યજ્ઞ પણ અહીંયા પૂર્ણ કરેલ છે. સમસ્ત પાટોત્સવ કર્મ સાથે બધાને પ્રસાદી સ્વરૂપ અર્પણ કરવામાં આવશે અને અહીંયા શંકરભાઈ રવારી, કરમભાઈ રવારી અને એમના ભુવાજીના સ્થાન સ્વરૂપ અહીંનું શ્રેષ્ઠ મહત્વ ધરાવે છે. સાત્વિક માતાજીનું કર્મ જે પણ અહીંયા દર્શન કરે એની દરેકની મનોકામના માં ભગવતી અહીંયા પૂર્ણ કરે એવી આ માં લખાભાઈજીની મેળડી, એનું પવિત્ર સ્થાન અને આજનો આ પાટોત્સવ દિવસ એટલા હર્ષ અને ઉલ્લાસથી થઈ રહ્યો છે કે સમસ્ત નાત વિહોણા દરેક અહીંયા પધારેલા છે અને લીલુડો માંડવો જેને કહેવામાં આવે એ પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરાવે એવું આજે રાત્રિ દરમિયાન પણ વિશેષ કાર્યક્રમ થવાનો છે. એવું આ પવિત્ર સ્થાન, પવિત્ર ભૂમિ, ભગવાન માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે એવી ચામુંડા માતા અને મેલડી માતાના ચરણોમાં નમસ્કાર. શ્રી સમસ્ત ગુજરાત કાયસ્થ સમાજના વિદ્યાર્થી માટેના શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમનું શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના આંબેડકર હોલ ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ, નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં પારૂલ યુનિવર્સિટીના સંયુક્તથી શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત કાયસ્થ સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવે આયોજનને બિરદાવી શિક્ષણથી સમાજની સમૃદ્ધિના આ પ્રયાસના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ચિરાગભાઈ જે કાયસ તેમજ વિપુલભાઈ પરીખે કાયસ સમાજના વિદ્યાર્થીઓને ઉપયોગી શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ, સુરત, અમદાવાદ અને વડોદરાના કાયસ સમાજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજરોજ ગુજરાત કાયસ સમાજ દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમ તેમજ બાળકોના મોટિવેશન કાર્યક્રમનું આયોજન ભરૂચ ખાતે આંબેડકર હોલ ખાતે રાખેલ છે, જેમાં ગુજરાત કાયસ સમાજના અમદાવાદ, વડોદરા, સુરત, અંકલેશ્વર, ભરૂચના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને તમામ હોદ્દેદારો મિત્રોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શિક્ષણ થકી સમાજને સમૃદ્ધ કરવાના સંકલ્પને પૂરો કરવા માટે આજરોજ કાયસ્થ સમાજ દ્વારા આ શૈક્ષણિક સેમિનારનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવેલું છે. તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને શહેરના નામાંકિત એવા ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ તેમજ જિલ્લા અધિક્ષક સાહેબ શ્રી લીનાબેન પાટીલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓનો કાયસ્થ હિતવર્ધક ગુજરાત સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે. ભરૂચ પર સરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવના પટાંગણમાં આવેલા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી આયોજિત પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મૂર્તિઓના દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને પાલિકા પ્રમુખ ઉપસ્થિત રહી પૂજન અર્ચન દર્શનનો લાભ લીધો હતો. ભરૂચ ફર સરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવના પટાંગણમાં આવેલા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર કરી આયોજિત પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મૂર્તિઓના દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને પાલિકા પ્રમુખ ઉપસ્થિત રહી પૂજન દર્શનનો લાભ લીધો હતો. બીજા દિવસે સવારે ગણેશ સ્થાપન પૂજન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરી યજમાનોના હસ્તે હવન કુંડામાં આહુતિ આપી હવનનો શુભારંભ કરાવ્યો હતો. સાંજે શ્રીફળ હોમ્યા બાદ પૂજન આરતી કરી મહાપ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દુષ્યંતભાઈ પટેલે ટ્રસ્ટી મંડળના કાર્યોને બિરદાવી કોઈપણ પ્રકારની મદદ માટેની તૈયારી દર્શાવી સંગઠિત રહેવા અપીલ કરી હતી. ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે સમાજના તબીબો તેમજ દાતાઓનું ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરાયું હતું. આ પ્રસંગે ફળસરામી દરજી સમાજના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ માતૃ દિવસ નિમિત્તે ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ અને સાથી હાથબળાના સંસ્થા દ્વારા સાયકલિસ્ટ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ અને સાથી હાથબળાના સંસ્થા દ્વારા વિશ્વ માતૃદિન નિમિત્તે આયોજિત સાયકલ રાઇડમાં બધા સભ્યો ભેગા થઈ ભરૂચની ગોવર્ધન હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાંના નર્સ બહેનો અને સફાઈકર્મી બહેનો સાથે રહી કેક કાપી વિશ્વ માતૃદિવસની ઉજવણી કરી બાદમાં સૌ માતાઓ અને બહેનોને ડ્રેસ મટીરિયલ અને મીઠાઈ આપી સન્માન કર્યું હતું. અંતમાં ભરૂચ સાયકલ ટીમ વતી કૃષ્ણાસિંહ અને સાથી હાથબળાના સંસ્થા વતી ગીતાબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. हमारी देश भारत राष्ट्र वो भी हमारी माँ, हम सब माँ अपने अपने बच्चों का पालन पोषण करते हैं, लेकिन ये जो माता है पता नहीं कितने वर्षों से कितने बच्चों का पालन पोषण कर रहे हैं, उनकी सेवा कर रहे हैं निस्वार्थ भाव से, इसलिए हम सब हाथ जोड़ के आप सबके बहुत आभारी. सबसे पहले सभी माताओं को बात यह है, ये जो माएँ हैं हमें जन्म देती हैं,
और जो दूसरी माएं हैं यहाँ, ये हमें जीवन देती है। सर्दी हो, बुखार हो, कोरोना जैसी महामारी हो, जहाँ एक पड़ोसी अपने पड़ोसी से, बेटा ने बाप को छोड़ दिया, बाप ने बेटे को छोड़ दिया, माँ ने बहन को, पति ने पत्नी को छोड़ दिया, ऐसे ऐसे समाचार आए, उस समय में ये सारी माताएं और बहनों ने सबको, डॉक्टर साहब हैं या जो है, ये बधाई के पात्र हैं, इससे बड़ी बात नहीं हो सकती। हम लोग बस अपना जीवन सुधारने आए, लगा कि शायद इनके साथ, इनके चरणों में बैठ के एक दिन के लिए लगे कुछ कि शायद हमने जीवन में कुछ अच्छा किया, एक आध सेकंड के लिए, वो सबसे बड़ी बात है। बधाई के पात्र हैं, साथ ही हाथ पधाना फाउंडेशन के सारे मित्रगण भाई हैं, दीदियां हैं, सारे हमारे भरूच साइक्लिस्ट के मेंबर्स, राजवीर भाई, महेश भाई, देवेंद्र भाई, सारे अपने मित्र, डॉक्टर साहब, कहने के लिए तो हर दिन आपका है, गाँव का है, हर दिन, एक दिन क्यों मनाना, लेकिन जैसे दुर्गा माता भी हर दिन हमारे साथ, कण कण में हमारे साथ हैं, लेकिन हम 9 दिन उनको मनाते हैं एक सिम्बॉलिक के रूप में, इसी तरह से एक सिम्बॉलिक कि आज का दिन सिर्फ और सिर्फ आपके लिए, क्योंकि आप हैं तो हम हैं, आप हैं तो सृष्टि है, हर चीज, हॉस्पिटल में एक डॉक्टर साहब से लेके, डॉक्टर साहब आते हैं, कोई इमरजेंसी में हड्डियां टूट गई, लेकिन अगर यही हॉस्पिटल पूरा गंदगी से भरा रहे तो शायद कोई ना आए, चाहे कितने भी फेमस डॉक्टर हों, तो इसका क्रेडिट जाता है जितनी भी हमारी सिस्टर नर्सेस हैं, जितनी सफाई कर्मी हैं, हर कोई, हर किसी को ये क्रेडिट जाता है। आप शहर को सुधार रही हैं, शहर को जीवन दे रही हैं, शहर के एक एक आदमी के, और सबसे बड़ी बात है इस तरह के ट्रस्ट के हॉस्पिटल में, जहाँ की एक छोटे से छोटा आदमी, एक रिक्शे वाले से आदमी, कोई भी एक मजदूर भी आके अपना इलाज करा सकता है। बाकी तो आपको पता है कि बाहर प्राइवेट अस्पताल में क्या हालत है, ये ट्रस्ट का हॉस्पिटल है, इतना साफ सुथरा, इतने कम पैसों में, इन सब के लिए और मदर्स डे के नाम पे आप लोग को फिर से एक बार चरण वंदन करता हूँ। एकलव्य साधना विद्यालय थवा शाळाના જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 2,43,000 ની રકમ જિલ્લા કક્ષાએ જીતી છે। ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત એકલવ્ય સાધના વિદ્યાલય થવા મહાખેલકુંભ 2021-22માં જિલ્લા કક્ષાએ શાળાના બાળકોએ કબડ્ડી અને એથ્લેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 2,43,000 રૂપિયાના ઇનામો જીત્યા છે, જે હવે RTGS દ્વારા તેમના બેંક ખાતામાં જમા થશે। સંસ્થાના મંત્રી માનસિંહજી માંગરોલા તેમજ શાળાના આચાર્ય કોચ યાદવ મનમોહનસિંહે બાળકોને અભિનંદન પાઠવ્યા। શાળાના બાળકો અત્યાર સુધીમાં 50 લાખની રકમના ઇનામો ખેલ મહાકુંભમાં જીતી છે। સુરતમાં વડાપ્રધાનના ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અંતર્ગત શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। કતારગામ વિધાનસભા પ્રીમિયર લીગ અંતર્ગત 52 ટીમોએ ભાગ લીધો હતો। 15 તારીખ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટના શુભારંભ સમયે અનેક મંત્રીઓને ધારાસભ્યો હાજર રહ્યા હતા। ગુજરાતના શહેરી વિકાસ મંત્રી અને કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા દ્વારા અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિશન ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખાસ આયોજન કરાયું છે। મંત્રી વિનુભાઈ મોરડિયા દ્વારા પોતાના મતક્ષેત્રના યુવાનો અને યુવતીઓ માટે કતારગામ વિધાનસભા પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં કતારગામ વિધાનસભામાં આવતા 52 ટીમોના ખેલાડીઓએ લાભ લીધો છે। આ પ્રકારનું આયોજન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા, યુવાનોમાં એકજૂથતા વધારવા અને ખેલદિલી વધારવા માટે કરાયું છે। આ ટુર્નામેન્ટનું આજે લોકાર્પણ કરાયું હતું, જેમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી અને રમતગમત મંત્રી હર્ષસંઘવી ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ધારાસભ્ય કુમાર કાનાણી અને શહેરના મેયર ઉપસ્થિત રહી ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી। એક અઠવાડિયું ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે સત્તાવાર રજૂઆત કરતા પહેલા ગૃહમંત્રી હર્ષસંઘવી દ્વારા ખેલાડીઓનો જુસ્સો વધારવા પોતે ક્રિકેટ રમ્યા હતા, જેમાં બોલિંગ કેન્દ્ર રેલ મંત્રી દર્શનાબેને કરી હતી, ત્યારે મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। કતારગામ વિધાનસભા પ્રીમિયર લીગ KVPL ના ઉદઘાટન સમારોહમાં કેન્દ્ર સરકારના મંત્રી, સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા કરવામાં આવ્યું છે। અમારા લોકપ્રિય મંત્રી શ્રી વિનુભાઈ મોરડિયા દ્વારા આ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે કતારગામના હજારોની સંખ્યામાં યુવા યુવતીઓ
આ કાર્યક્રમમાં જોડાયા છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટને વેગ આપવા માટે કતારગામ વિધાનસભા દ્વારા આ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. અને જે આયોજનમાં કતારગામ વિસ્તારના વિવિધ ક્ષેત્રના લોકો, વિવિધ ફિલ્ડમાં જોડાયેલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આવા આયોજન થકી વિસ્તારના યુવાઓમાં, વિસ્તારના નાગરિકોમાં એક એકતાની ભાવના જાગે છે, વિસ્તારના વિકાસની એક નવી ગતિ પકડાય છે. હું અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો આજે વિનુભાઈ મોરડિયા જોડે અહીંયા આ કતારગામ વિધાનસભા પ્રીમિયર લીગમાં રમતા સૌ યુવાનોને શુભકામનાઓ આપવા માટે અહીં આવેલા હતા. બે વર્ષથી કોરોનાના કારણે ક્રિકેટ મેચનું આયોજન થઈ શક્યું નહોતું. આગળના બે વર્ષ દરમિયાન કતારગામના યુવાનોની એક દર વર્ષે ક્રિકેટ મેચનું આયોજન કરતા હતા, એક કતારગામ કાસાનગરમાં કરતા. આ વખતે બે વર્ષ દરમિયાન કોઈ મેચ નહીં રમાણી, એટલે યુવાનોની ઈચ્છા હતી કે એક ક્રિકેટ મેચનું પાછું એક આયોજન થાય તો બધાને મજા આવે. ત્યાર પછી અત્યારે કતારગામમાં એકદમ સુંદર મજાનું SRK ગ્રાઉન્ડ ઉપર, જે એકદમ કહેવાય ને ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ હોય એ પ્રકારનું ગ્રાઉન્ડની અંદર, સુંદર વાતાવરણની અંદર, સારા વાતાવરણની અંદર કતારગામ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું. અને આમાં 52 જેટલી કતારગામની ટીમો ભાગ લઈ રહી છે. આજે રાત્રે, આજે 8 વાગે ઓપનિંગ થવાનું છે, સેરેમની છે. અંદર કેન્દ્રીય મંત્રી દર્શનાબેન ધરદોષ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરતના પ્રથમ નાગરિક માનની મેયરશ્રી હેમાલીબેન બોગાવાલા, અન્ય ધારાસભ્યશ્રીઓ, અમારા પૂર્વ મંત્રી કિશોરભાઈ કાનાણી સાહેબ અને અન્ય ધારાસભ્યો કાંતિભાઈ બલર છે, તમામ આગેવાનો અને સામાજિક આગેવાનો અહીંયા આજે પ્રીમિયર લીગને ઓપનિંગની અંદર હાજર રહેવાના છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો એમ બધા જ ખેલાડીઓ 52 ટીમના, એક ટીમના 15 ખેલાડી, એવી રીતે તમામ ટીમના ખેલાડીઓ આજે અત્યારે અહીં ઉપસ્થિત થયા છે. ટૂંક સમયમાં અત્યારે ઓપનિંગ થવા જઈ રહ્યું છે. યુવાનોને ઉત્સાહ વધારવાનું એક આ અનેરું આયોજન થયું છે, અને યુવાનો આમાં ઉત્સાહભેર ભાગ લે અને આનંદ માણે એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરની અંદર ખૂબ સરસ રીતે લોકો ઉત્સાહપૂર્વક આજે આ કતારગામ વિસ્તારની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રી જે ખેલ માટે એક ઉત્સુકતા જગાવી છે, જે યુવાનોને એક પ્રેરણા આપી છે, એના ભાગરૂપે આજે મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયા દ્વારા જે દર વર્ષે આયોજન થાય છે એ પૈકી આજે કોવિડના સમય પછી, ઘણા સમય પછી ખૂબ ઉત્સાહ સાથે 52 જેટલી ટીમોએ ભાગ લીધો છે. અને ક્રિકેટ જે સૌથી લોકપ્રિય ખેલ છે, યુવાનો અને બધા જ લોકો આજે જ્યારે નાઇટ ટુર્નામેન્ટમાં આવ્યા છે ત્યારે દરેક ખેલાડીઓને હું શુભકામના પાઠવું છું. અને ખૂબ સરસ માહોલની અંદર ખેલદિલીપૂર્વક આપણે આ રમતને સ્વીકારીએ, ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટને આગળ વધારીએ અને પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દેશને મજબૂત બનાવીએ.